સુરતના પલસાણામાં પ્લાસ્ટિક સળગાવતા બે બાળકો ઇલેક્ટ્રિક કરંટના કારણે દાઝી ગયાની ઘટના સામે આવી છે. બંને બાળકો માચીસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા ત્યારે આગની જ્વાળા હાઈટેન્શન લાઇનને અડી જતા બંને બાળકોને કરંટ લાગ્યો હતો, જેમાંથી એક બાળક ગંભીર રીતે દાઝી ગયો છે, જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર મામલે હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની વિનોદભાઈ રામ હાલ પલસાણા ચોકડી પાસે આવેલી પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરી પરિવાર સાથે ત્યાં જ રહે છે. વિનોદભાઈનું સંતાન અંકુશ 6 વર્ષનું, તેના સંબંધીના છોકરા ક્રિષ્ના 8 વર્ષ સાથે અગાસી પર રૂમમાં રમી રહ્યો હતો ત્યારે અંકુશ અને ક્રિષ્ના માચીસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા. આ દરમિયાન તે પ્લાસ્ટિક ઉડીને પસાર થતા વીજ વાયરને અડી ગયું હતું, જેથી અંકુશ અને ક્રિષ્નાને વીજ કરંટ લાગ્યો હતો. બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બાળકોની બૂમાબૂમ સાંભળી લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં 6 વર્ષીય અંકુશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે ક્રિષ્નાની સારવાર હાલ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.